તો હવે આજે આપણે પ્રશ્નના ઉત્તર લખતા શીખ્યા હવે આજે વાક્ય બનાવતા શીખવાનું છે તો તેમાં એક્ઝામ્પલ આપેલું છે તો શું છે છે ધીસ આર હેડ્સ હેડ્સ આ તો તેનું આપણે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવશું તો કે જે ક્રિયાપદ છે તેને આપણે આગળ લખીશું સૌથી પહેલા લખીશું ક્રિયાપદ એટલે કે આર પછી આપણને ધીસ કે ધોઝ આપેલું હોય તો અને પછી વસ્તુ પક્ષી કે પ્રાણીનું નામ તો પેલા આવશે આર આર તો શું છે અને પછી તેવી જ રીતે બીજું છે એક્ઝામ્પલ પછી ફર્સ્ટ એટલે કે પેલું ધીસ આર કેટ્સ તો તે આમાં શું આવશે સૌથી પહેલા ક્રિયાપદ એટલે કે આર

ત્યાર પછી અહીંયા ધીસ છે કે દોસ તો કે દોસ તો લખીશું દોસ અને ડક્સ તો ડક્સ આર દોસ ડક્સ અને પ્રશ્નાચિહ્ન ત્યાર પછી ધીસ આર પેન્સિલ તો હવે અહીંયા કેવી રીતે આપણે બનાવીશું પ્રશ્ન થા તો સૌથી પહેલો ક્રિયાપદ આર ત્યાર પછી ધીસ ધીસ અને પેન્સિલ્સ આર ધીસ પેન્સિલ્સ ત્યાર પછી ચોથું છે ત્યાર પછી ધીસ આર ફેન્સ તો તેનું શું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીસ ફેન્સ ત્યાર પછી ધોઝ આર બ્રશીસ તેનું વાક્ય શું બનશે પ્રશ્નાર્થ આર ધોસ બ્રશીસ ને પાછળ પ્રશ્ના ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં નહીતર તેનો માર્ક્સ પણ કપાઈ શકે એટલે પ્રશ્ના ચિહ્ન ફરજિયાત કરવાનું ત્યાર પછી છે ધીસ આર ટેબલ્સ તો સૌથી પહેલા ક્રિયાપદ આર પછી અહીંયા આપણને ધીસ આપેલું છે એટલે લખીશું ધીસ અને ટેબલ્સનું ટેબલ્સ આર ધીસ ટેબલ્સ ત્યાર પછી ધોઝ આર કાર્સ આર ત્યાર પછી ત્યાર પછી છે ધોઝ આર ટોઇસ આર ધોઝ ટોઈસ ત્યાર પછી આપણને શું આપેલું છે તો ધીસ આર અમરેલા તો સૌથી પહેલા આર ક્રિયાપદ ત્યાર પછી ધીસ કે દોષ તો અહીંયા છે ધીસ તો લખીશું ધીસ અમરેલાસનું અમરેલાસ આર ધીસ અમરેલાસ અને આરમાં કેપિટલ એ કરવાનું ભૂલવાનું નહીં હંમેશા પહેલો લેટર જે હોય તે કેપિટલ કરવાનો ત્યાર પછી ધોસ આર કાઉસ તો સૌથી પહેલાં ક્રિયાપદ આર પછી અહીંયા ધીસ છે કે દોસ્ત તો અહીંયા શું છે દોસ્ત ટી એચ ઓ એ સી દોસ્ત તો લખીશું દોસ્ત અને કાઉસ નું કાઉસ તો આર દોસ્ત કાઉસ ને પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી શું છે તે જોઈએ ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નો માં લખો તો અહીંયા આપણને પ્રશ્ન પ્રશ્ન પૂછેલો છે અને અને આપણે ચિત્ર જોવાનું છે છે જવાબ એટલે હા કે લખવાનો તો આપણને એક્ઝામ્પલ આપેલું છે તો અહીં આપણને પેન્સિલ છે કે પેન છે શું છે તો કે આ પેનનું ચિત્ર છે અને અહીં આપણને સવાલ શું પૂછ્યો છે આર ધીસ પેન્સિલ્સ શું આ પેન્સિલ છે તો છે આ પેન્સિલ છે તો કે નહીં તો આપણે શું કહી ના તે પેન્સિલ નથી ના તે નથી તે પેન છે આપણે એવું કહીને તો તેનું ઇંગ્લિશમાં શું લખવાનું ના એટલે ઇંગ્લિશમાં કહેવાય નો નો ધે આર નોટ ના તે નથી ધે આર પેન્સ તે પેન છે તેવી જ રીતે આપણે બીજું ચિત્ર કેનું આપેલું છે કુવળ એટલે કે અવુલ્સ તો અહીંયા આપણને શું પ્રશ્ન છે

તો આ આલિફન્ટ છે ના તે નથી તો આપણે જવાબ શું લખીશું નો આર આર ગાય છે તેવી રીતે આપણે પ્રશ્નનો જવાબ પણ લખવાનો ત્યાર પછી અહીંયા છત્રી એટલે કે અમરેલાસ આર ધોઝ તો યસ ધે આર હા તે છે ત્યાર પછી નીચે આપણને બોટ એટલે કે હોડીનું ચિત્ર છે અહીંયા છે આર ધે શિપ્સ તો શું આવશે નો ધે આર નોટ ધે આર બોટ્સ ત્યાર પછી નીચે આપણને ચિત્ર કેનું આપેલું છે બસનું તો તેમાં આપણને પ્રશ્ન શું પૂછ્યો છે આર ધોષ કારસ તે મોટર કાર છે તેવું આપણને પૂછે છે તો આ શું છે તે મોટર તો નથી આ છે બસ તો જવાબ શું લખીશું નો ના તે નથી આર ત્યાર પછી નીચે આપણને શું આપેલું છે ચિત્ર છે છે આર ધીસ શું તે કપ તો આ તો ગ્લાસ છે તો જવાબ શું લખીશું નો ધે આર નોટ ના તે નથી આર ગ્લાસીસ ત્યાર પછી છે

તો જવાબમાં શું આવશે નો આવશે તો નો નો જવાબ કેવી રીતે લખવાનો નો આર આર નોટ ત્યાર પછી છે નીચે આપણને ચેર્સ એટલે કે ખુરશી તો અહીંયા શું છે આર ધોઝ ચેર્સ તો શું આવશે યસ ધે આર હા હાથે ચેર્સ એટલે કે ખુરશી છે ત્યાર પછી આપણને નીચે શું આપેલું છે બુકનું ચિત્ર છે ચિત્ર આપેલું છે છે આર ધીસ પેન્સ શું પેન્સિલ અથવા પેન છે તો કે ના નો ધે આર નો ધે આર બુક્સ ત્યાર પછી આપણને પતંગ એટલે કે કાઇટ્સ ના ચિત્ર આપેલું છે આર ધોસ બોટ્સ શું આ હોળી છે તો આ હોડી તો નથી આ શું છે પતંગ છે તો પતંગને કહેવાય કાઇટ તો નો આવે છે તો તેનો જવાબ કેવી રીતે લખીશું આપણે નો આર આર નોટ તો હવે તમને કેવી રીતે યસ અને નો માં જવાબ લખો તે હવે આવડી ગયો હશે હવે અહીંયા આપણે યુનિટ નાઇન પૂર્ણ થાય છે હવે યુનિટ આપણે આગળના જોશું અને હોમવર્કમાં તમારે આઈ એસ નો વાળા પ્રશ્નના જવાબ અને પ્રશ્નાસ્વાક્ય કેવી રીતે બનાવવા તે તમારે આમાં લખવાનું છે બુક્સમાં પૂર્ણ કરવાનું છે